બનાસકાંઠાના વડગામ તાલુકાના પસવાદળ ગામે વીરપાનાથ દાદાના મંદિરે નવરાત્રી દરમિયાન આસો સુદ એકમથી આસો સુદ પૂનમની ઉજવણી અને આસો સુદ નોમના રોજ ભરાતા મેળાને કોરોના વાયરસને લીધે બંધ રખાયા છે. બનાસકાંઠા વડગામ તાલુકાના પસવાદળ ગામે આવેલ આસ્થાનું સ્થળ જે વીરપાનાથ દાદાનું મંદિર આવેલું હોય ત્યારે દાદાના દુવારે ભાવિક ભક્તો શીશ ચૂકવવા આવતા હોય છે, જેમાં નવલા નોરતા પ્રારંભથી પસવાદળ ગામે વીરપાનાથ દાદાના ધામમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. પણ દેશ અને રાજ્યમાં કોરોના વાયરસ જેવી મહામારી હોય અને સરકારશ્રીની ગાઈડલાઈન હોય ત્યારે પસવાદળ ગામે વીરપાનાથ દાદા પવિત્ર મંદિરે નવરાત્રી દરમિયાન થતી ઉજવણીમાં પસવાદળ ગામ સમસ્ત દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી વીરપાનાથ દાદાના મંદિરે પ્રતિ વર્ષ કરાતી ઉજવણી કોરોના વાયરસ જેવી મહામારીને લીધે બંધ રાખેલ છે. સરકાર શ્રી દ્વારા અનલોક જાહેર કરેલ હોય ત્યારે આસો સુદ આઠમના રોજ નાનો હવનજી ગામ લોકો નવરાત્રી દરમિયાન નકરોડા ઉપવાસ અને અભિષેક તેમજ સંકલ્પ માટે ગામ લોકો સોશિયલ ડિસ્ટન્સ જેમાં માસ્ક અને સેનિટાઈઝર રાખીને સરકાર શ્રીના નિયમોનું પાલન કરીશું તેમજ પ્રતિવર્ષ દરમિયાન ઉજવાતા ધાર્મિક પ્રદર્શન જેમાં આસો સુદ એકમથી આસો સુદ પૂનમ અને આસો સુદ નોમના રોજ ભરાતો મેળો તે પણ કોરોના વાયરસ જેવી મહામારી હોય અને સરકાર શ્રીના આદેશ અનુસાર ત્યારે બંધ રાખવામાં આવેલ છે. તો સમગ્ર તાલુકાના જિલ્લા અને રાજ્ય અને દેશની ધર્મ પ્રેમી જનતા નોંધ લેવા પસવાદળ ગામ સમસ્ત ટ્રસ્ટ ગણને વિનંતી છે. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ. દેવસ્થાન ટ્રસ્ટના મેન્ડિક ટ્રસ્ટી તરીકે આજે નવરાત્રિ મહોત્સવની ઉત્સવની વાત કરવા માંગુ છું. અમારા વિપા દાદામાં નવરાત્રિ ઉત્સવ માટે યુવાનો, લક્ષ્મીપુરા પસવાદળના યુવાનો દર વર્ષે અહીંયા ધાર્મિક પ્રદર્શન કરતા હતા, પણ આ કોરોના મહામારીના લીધે ધાર્મિક પ્રદર્શન એકમથી પૂનમ સુધી બંધ રાખવામાં આવ્યું છે. અમારા ગામમાં જે આસુ સુદના દિવસે જે વિપા દાદાનો મેળો ભરાતો હતો એ પણ અમે આવી રીતે બંધ રાખ્યું છે. ફક્ત આઠમના દાદાનો હવન અને ધૂમના દિવસે જે દાદાનો હવન થાય છે એ અમે ડિસ્ટન્સ જાળવી અને કરવા માગીએ છીએ. અમારા ગામમાં અમે બહુ આજ સુધી પસવાદળની અંદર કોઈ પણ કોરોનાનો કેસ પસવાદળના બહાર રહેતા હોય કે પસવાદળના વતની હોય એ કોઈને પણ કોરોનાનો કેસ થયો નથી અને કોઈ પણ કોરોના પોઝિટિવ કેસ થયેલ નથી. એ દાદાની અને શ્રી શક્તિ માતાજીની અસીમ કૃપા આ ગામ પર છે. ઢોર ઢોર અને માણસો સુધી પણ કોઈને કોઈ રોગ નથી એવો અમારા દાદાનો હાથ છે. અને દાદાનો પ્રસંગ અમે શાંતિથી અને ડિસ્ટન્સ જાળવી અને ગામ સભા પણ ડિસ્ટન્સ જાળવી અને અમે કરવાના છીએ. અને બિલકુલ શાંતિપ્રિય અહીંયા અમે માસ્કની વ્યવસ્થા રાખી છે અને સેનિટાઈઝની વ્યવસ્થા રાખી છે, વ્યવસ્થા રાખી અને લોકોની ભીડ ન થાય એ રીતે અમે અમારો આખો પ્રસંગ અને એ બધું કરવાના છીએ. અને દેવસ્થાન ટ્રસ્ટમાં અમે કોઈ પણ જાતના સરકારના ગાઈડલાઇન સિવાયનું કોઈ પણ કાર્ય કરવા માગતા નથી. જય હિન્દ, જય વિશ્વ.